જૂનાગઢના મજેવડી દરવાજે દરકાને નોટિસ આપ્યા બાદ તોફાન ફાટી નીકળવા મુદ્દે હવે મહત્વનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસમાં એનસીપી કોર્પોરેટર અને તેમના પુત્રની સંડોવણી હોવાનો ખુલાસો થયો છે. કોર્પોરેટર અત્રેબાન પંજા અને તેમના પુત્રનું નામ તોફાનમાં સામે આવ્યું છે, જેથી પોલીસે બંને વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. તોફાન પાછળ બંને પિતા પુત્રનો શું રોલ હતો તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ આ તોફાન પાછળ પૂર્વ આયોજિત કાવતરું હોવાની વાતને પોલીસે ફગાવી છે. પોલીસનું કહેવું છે કે અત્યાર સુધીની તપાસમાં તોફાન પૂર્વ આયોજિત કાવતરું હોય તેવું સામે આવ્યું નથી, છતાં પણ એ દિશામાં તપાસ કરી રહ્યા છે. એટલું જ નહીં, સાથે સાથે પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકનારની પણ અટકાયત કરી લીધી છે. પોલીસે અત્યાર સુધીમાં કુલ 59 આરોપીઓની ધરપકડ કરી છે. શું હજુ પણ આપ માતા પિતા બનવા માટે રાહ જોઈ રહ્યા છો? ઓએસએસ ફર્ટિલિટી સાથે આપનું માતા પિતા બનવાનું સપનું સાકાર કરો. ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે વિશ્વાસુ અને નિષ્ણાંત અપોઇન્ટમેન્ટ માટે કોલ કરો 9015245245 પર. જેમાં હાલ સુધીમાં 59 જેટલા આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો પણ છે, જેઓના તમામ એમની ભૂમિકા ત્યાં સ્થળ ઉપર હાજરી, જેના આધારે એ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અને બીજું કે આમાં હાલમાં જે તપાસ ચાલુ છે, જેમાં અમુક મીડિયામાં મેસેજ આવેલા છે કે અગાઉનું પૂર્વ આયોજિત કાવતરું છે, તો એ અંગે પોલીસ પૂરી તપાસ કરી રહી છે. હાલમાં એવો કોઈ સ્પષ્ટ પુરાવા નથી મળ્યા, પણ તેમ છતાં એ દિશામાં તપાસ ચાલી રહી છે.